सूरत जिल्लाના કડોદરા ખાતે માસૂમ બાળકના અપહરણ અને હત્યાની ઘટનામાં ગ્રામ્ય પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। કુખ્યાત આરોપીની યુપી એસટીએફની ફોર્સની મદદથી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક સપ્તાહ અગાઉ સુરત જિલ્લાના કડોદરા ખાતે 12 વર્ષીય અમરેન્દર ઉર્ફે શિવમના અપહરણ બાદ હત્યા કરાઈ હતી। બાળકનું અપહરણ બાદ 15 લાખની ખંડણી માંગી હતી અને હત્યા પણ કરી દેવાઈ હતી। પોલીસે સૌપ્રથમ ગણતરીના કલાકોમાં જ ઉમંગ વિજય ગોહિલ નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી। જો કે સમગ્ર મામલો પોલીસ માટે એક પ્રતિષ્ઠાનો સવાલ અને પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા હતા। દિવસોથી સુરત જિલ્લા શહેરની વિવિધ પોલીસને કામે લગાડાઈ હતી, જેમાં મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત સોનુ યાદવ સુધી પોલીસને પહોંચવામાં સફળતા મળી છે। આપ સૌ જાણો છો કે કમનસીબે 8 તારીખે એક બનાવ બનેલો કડોદરાની અંદર, જેમાં અપહૃત બાળકને અપહરણ કરી અને પછી એને મારી નાખેલ। આ બાબતે કુલ 6 આરોપીઓ હતા। 4 આરોપીઓ અગાઉ આપ જાણો છો તેમ પકડાઈ ગયેલા છે। એક આરોપી સોનુ ઉર્ફે વિનાયક કરીને છે, એને અલગ અલગ મહેરબાન આઈજી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી 5 ટીમો બનાવેલી હતી અને 5 ટીમો બિહારના અલગ અલગ જિલ્લાઓમાં અને ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં આપણી કાર્યરત હતી। એમાં બહુ સારી સફળતા અગાઉ પણ મળી છે અને સમગ્ર ઘટના અંગે સુરત એલસીબી તપાસ કરી રહી છે। જો કે સાથે સુરત શહેર અને રાજ્યની પોલીસ તેમજ રાજ્ય બહારની પણ વિવિધ ટીમોને કામે લગાડાય છે। તપાસમાં બિહાર તેમજ યુપી પોલીસની મદદ લેવાઈ હતી અને દિવસોની તપાસ બાદ આરોપીઓ પૈકી ઘટનાનો મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત સોનુ ઉર્ફે વિનાયક યાદવની યુપીના દાવરિયા જિલ્લાના દબોલી ગામેથી ધરપકડ કરાઈ છે। યુપી એસટીએફ ફોર્સની મદદથી ઝડપી લેવાયો હતો। હવે તેના ગુનાહિત ભૂતકાળની તેમજ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। છેલ્લે જે આ મેઇન આરોપી સોનુ છે, એને ઉત્તર પ્રદેશના દેવળિયા જિલ્લાના ગામથી એને પકડી લીધેલો છે અને એમાં એલસીબી અને અલગ અલગ ટીમોએ બહુ સારી એવી મહેનત કરી છે। આરોપીને પકડી લાવ્યા છે, પૂછપરછ કરવામાં આવે છે, કયા કયા ગુનામાં એ સંડોવાયેલ છે, એના ક્યાં ક્યાં કનેક્શન છે એ પણ અગાઉની તપાસ કરવામાં આવશે અને આગળની તપાસમાં જે કંઈ ખુલશે એ બધું એના વિરોધમાં કરી અને એમાં કડકમાં કડક આરોપીઓને સજા થાય એવા તમામ પ્રયત્નો પોલીસ તરફથી કરવામાં આવશે। જો કે સમગ્ર ઘટના બની ત્યારે સ્થાનિક કડોદરા પોલીસની પણ કેટલીક બેદરકારી કામગીરી સામે આવી હતી। આયોજન વગર આરોપીઓના ઘર સુધી પહોંચી જતા આરોપીઓ ભાગવામાં તો સફળ રહ્યા, પરંતુ સાથે બાળક અમરેન્દર ઉર્ફે શિવમની આરોપીઓએ હત્યા કરી નાખી। રાજ્ય બહાર 4 જેટલી ટીમો તૈનાત કરી દેવાઈ હતી। ઘટનામાં અત્યાર સુધી 4 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। હજુ પણ જીતુ સુરેન્દ્ર રૈના નામનો આરોપી ફરાર છે। હાલ પોલીસે તેની શોધખોળ કરી રહી છે। નિર્મલ પટેલ, H24 ન્યૂઝ, સુરત।